એ રીંગણાનો ઓળો ને બટેટાની ભાજી એ માણસો ઓસાને જમીન મારે જાજી ખેતીમાં મૂડી મળે નહીં જાજી તોય ભાઈ અમીરે રોજ રાજી રીંગણાનો ઓળો ને બટેટાની ભાજી આજ તો અમારે વાડીમાં બકાલું વાવવાનું છે મારો માણા ગયો છે બકાલાનું બિયારણ લેવા પણ હજી ઈ આવ્યો ને લો ભલા દાદા કાજુ બદામ આવી ગયા હે હું લાવ્યો એ કાજુ બદામ અલ બકાલાનું બિયારણ લેવા મોકલ્યો તા કાજુ બદામ લઈને આવ્યો પણ બકાલું કેટલાનું કિલો વેચાય એ 70 થી 80 રૂપિયા કિલો વેચાય તો કાજુ બદામ 700 800 રૂપિયાના કિલો વેચાય હે 700 800 રૂપિયા કિલો કાજુ બદામ વેચાય હા એટલે તો હું બકાલાના બિયારણના બદલે કાજુ બદામ લાવ્યો મેં કીધું કાજુ બદામ વાડીમાં વાવી દેવી તો પણ એટલા જ કાજુ બદામ હું કામ લાવ્યો જાદા કાજુ બદામ ન લવાય પણ તમે મને 500 રૂપિયા આપ્યા હતા 500 રૂપિયાના એટલા જ કાજુ બદામ આવે ઉભો રે હાલે પૈસા લેતો જા જાજા કાજુ બદામ લઈ આવ જા ઉભઈ રહ્યો હમણાં જાજા કાજુ બદામ ના લાવવા આપણે વાડીમાં આપણે પહેલી વાર કાજુ બદામ વાવી છે કદાચ ઉગે કે ન ઉગે હું ખબર એટલા કાજુ બદામ વાવી પછી ઉગે ને તો એમાંથી ને આમાંથી 500 વીઘામ કાજુ બદામ વાવી દેહું આ ઈ તારું હાસું તો તો એકલા કાજુ બદામ હું તો હે લા કાજુ બદામ ના એક ઝાડવામાં કેટલા કાજુ બદામ આવે 4-5000 ના તો કાજુ બદામ આવતા રહેશે ને ઓહો 4-5000 ના કાજુ બદામ થાય તો 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 એલા કેટલા બધા પૈસા આવશે હો એટલે તો હું કાજુ બદામ વાવવા લાવ્યો જા જા હબ હબ કોદાળી લે કાજુ બદામ વાવવા વ્યા જાવી એ હારું તમે જો 500 વીઘામાં કાજુ બદામ વાવી દેવા છે પછી પૈસા વાળા બની જાહુ અમે હાલો ભલા દીધા હાલો કાજુ બદામ વાવવા વ્યા જાવી હાલ હાલ હે જા ક્યાં ભાગ્યા क्या खारा काम में जाता हूँ हूँ क्या करो करो अबे कोदाली लेन जाओ ये मत नहीं हूँ खारा काम में जाता है शो वाड़ी नू काम करवा जाता लागो अबे ऐमे काजू बदाम वावा जाइवी बापा पर ये ना हूँ काम क्या काजू बदाम वावा जाइवी हम वाड़ी वावा जाइवी ये काजू बदाम वावा जाओ तो हलो हलो हूँ मेहनत कराऊ हमारे काजू बदाम खावा था ने ना रे ना तुम्हारे काम मेहनत करवानी नहीं अबे तुम्हारे वाड़िए नहीं आवानू हलो हलवा मिलो जाओ ये हारू હલો ભણજીદા આપણે કાજુ બદામ વાવવા ભાગવી ઉભો રે બમરા ભાઈએ ક્યાં કારો કર્યો કડી ખાટલામાં બેસી જા હવે એવું કાઈ ન હોય હાલો ને હા હા હાલો ને હબ હાલો ને આજ તો એક મસ્ત વાત કહું હે હું મસ્ત વાત છે ભોળા દાદાની એની વાડીમાં કાજુ બદામ વાવે હે તો તો ભોળા દાદાની વાડીમાં કાજુ બદામના ઝાડવા થાય પછી કાજુ બદામ ખાવાની મજા આવી જાય ને હવે કારે કાજુ બદામ ના ઝાડવા મોટા થાય કાજુ બદામ આપણે ખાઈવી એની કરતા અતારે કાજુ બદામ ખાઈ લેવી તો હવે અતારે થોડા આપણને કાજુ બદામ આપે ઈ વાડીમાં કાજુ બદામ વાવીને વયા જાય ને પછી આપણે કાજુ બદામ ગોતીને ખાઈ જાવી હા એમ થાય લ્યો તો તો હાલો હાલો હંતાઈને જોવી ઈવડે ક્યાં કાજુ બદામ વાવે હાલો 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 ઓલા દાદા એક કાજુ અને એક બદામ એવી રીતે વાવી દેવી ના ના પેલા કાજુ વાવી પછી બદામ વાવી પણ એક કાજુ ને એક બદામ વાવી ને તો આપણને ખબર પડી જાય કયું કાજુ નું ઝાડ છે ને કયું બદામ નું ઝાડ છે બાપા એટલે કાજુ બદામ ઝાડવા આવે તોય ખબર પડી જાય હા ઈ વાત તમારી હાશી પણ કોક આપણી વાડીએ મહેમાન આવ્યો હોય તો આપણે એને વાડી દેખાડવી હોય તો આપણે એમ કેવું પડે જોવો આ કાજુ અને પણ આ બદામ આ તો બે પડખે પડખે વાવેલું હોય ને તો તરત કહી દેવાય જોવો મારી વાડીમાં કાજુ બદામ વાવ્યા આ ઈ તારું હાસું લે તો એક કાજુ ને એક બદામ એમ વાવી હા હા લાય કોદાળી લાય હાલો હું કાજુ બદામ વાવવા માંડું તમે કોદાળીથી ખાડા કરો એ હારું ભાંગી ગયેલો હતો ભાંગી ગયેલો કાજુ થોડો ઉગે એટલે ખાઈ ગયો કાજુ બદામ ખાતો નહી એ હારું તમે એમ જ માનજો તમે 5-5000 વાવો છો તો પછી એક એક ઝાડવે તમારે 5-5000 રૂપિયા આવવાના છે ને અલ્યા ઈ હા શું તારું એ મમરા ભાઈ કાજુ બદામ ધૂળ વાળા નહીં થાય
બકુલભાઈ કાજુ બદામ ધોઈ વળાય છે ને તોય આપણે ખાઈ જાવું આઈ હાસો કાજુ બદામ ખાવાની મજા જ એટલી આવે ને હે બકુલભાઈ કાજુ બદામ વાવવામાં ઈવડાય એટલી મહેનત કરે તો કાજુ બદામ ગોતવામાં આપણે મહેનત કરવી પડશે ને મહેનત તો કરવી જ પડશે ને આપણને તો કાજુ બદામે ખાવા મળશે ઈવડાય ને તો કાઈ નહીં મળે આઈ હાસો ઓય બાપા એટલા બધા આગા ખાડા હું કામ કરે પણ તૈન ડગલાએ તો ખાડા કરું છું તો પણ મારે કેમ સાત ડગલા થાય એ તમારા પગ નાના છે ને એટલે એ હારું હાલ ઉભો રહે લ્યા કાજુ બદામ પૂરા થઈ ગયા એ હારું તો હલો હવે ખાટલે વયા જઈ એ હારું હાલ હે ભોળા દાદાને વયા ગયા તો હાલો હાલો બધા કાજુ બદામ કાઢી લેવી મારા હાથમાં તો બદામ આવી હે મારા હાથમાં તો કાજુ આવ્યું હા તો એક કાજુ ને એક બદામ એમ હશે તો હાલો હાલો બધા કાજુ બદામ કાઢી લેવી આમ જોવો હા તમે કાજુ કાજુ વીણો અને હું બદામ બદામ વીણું હા હા પછી ભાગ પાડી લેહું હાલો હાલો અયા હું વાવો એ કપાસ વાવી હે ભોળો તો મને બકાલું વાવવાનું કહેતો તો પાછો કપાસ વાવે પણ ભોળા દાદા ક્યાં કોઈને હાસું કે અમને પેલા કે ભીંડો વાવવાનો છે પછી કપાસનું બિયારણ આપી દીધું ભોળો ખોટું બોલી ગયો હમણાં એની ખબર બકુલ ભાઈ કે આ કાકા ભોળા દાદાને ક્યાં હતો એ તો ભોળા દાદા આવે ને એ પેલા ઉતાવળે હાલો કાજુ બદામ ગોતી લેવી હારું હાલો હાલો ભોળા દાદા હો કાજુ હતા ને હો બદામ હતી તો અહીંયા 200 ઝાડવા કાજુ બદામ ના થાય ને તો એક એક ઝાડવે 5,000 ના કાજુ બદામ થાય તો કેટલા બધા રૂપિયા આવશે તો મને તો હિસાબ કરતા નહીં આવડતું તો અંદાજે 10,00,000 રૂપિયા ના તો થાય તે હે 10,00,000 રૂપિયા ના હા વાત ફેરવી નાખ કે હો આવે છે ભોળા દાદા આપણી વાડી માં રીંગણી બહુ સારી થાય હો ઓ બાપા પણ એલા મને હું કામ ધોળું મારે તો ખોટું હું કામ બોલ્યો બકાલું વાવવાનું હતું ને કપા હું કામ વાવ્યો એ મારી વાડી છે મારી વાડી માં કપા વાવું કે બકાલું વાવું તારે શું છે ઓ બાપા તો અમને કેતો ન હોય તો અમે બકાલું ન વાવ્યું અમને એમ કે તારી વાડી માં બકાલું થાય તો અમે બકાલું પછી લઈ જાવું પણ તમને કોણે કીધું એમ કપા વાવ્યો એમ એ બકુલ ને મમરો તારી વાડી માં ખાડા કરીને કપા વાવે તો હાલો હાલો ભોળા દાદા મમરા ભાઈ બકુલ ભાઈ કાજુ બદામ ખાઈ જાહે હાલ હા ભાઈ એ ઓલા કે કપા વાવે આવડા કે કાજુ બદામ ખાઈ જાહે કાઈ સમજાણું નહીં હે ભોળા દાદા મમરા ભાઈ બકુલ ભાઈ તો અહીંયા નથી ભાઈ બાપા ઈવડા ઈ ભલન નથી કાજુ બદામ શેક ની ઈ જોને એ હારું હે કાજુ બદામ અહીં નથી યો તો તે કાજુ બદામ ખાઈ ગયા યો બોલો આપણે કેટલી મહેનત થી કાજુ બદામ સોઈપા થા નીવડા ઈ ખાઈ ગયા ખાઈ ગયા એમ થોડો આલે આ તો ને ઢીબી નાખવા છે ઉભાઈ રો એમ ઈવડા એની પાસે નો જવાય ઈવડા ઈ ભાગી જાહે તો એ આપણે જેટલી મહેનત થી કાજુ બદામ સોઈપા થા ને એવી રીત ઈવડા એની પાસે કાજુ બદામ સોપાવડાવો આ ઈ તારું હાસું અલે પૈસા તું કાજુ બદામ લઈ આ જા હું ઈવડા એને ગોતું એ હારું પેલા બદામ ખાઈ ગયા હવે કાજુ ખાવી કેમ પણ બકુલભાઈ મે કીધું એમાં કાજુ બદામ ખાવાનો મેળ પડી ગયો ને હા વો મજા આવી ગઈ હે ભોળા દાદા આવે છે કાજુ હંતાડજો વાત કરી રાખો આજે આયા ઉભા ઓય બાપા પણ ઢોલ હું કામ મારો તો કાજુ બદામ મારી વાડી માં તેવું કામ ખાઈ ગયા કોણે કીધું એ કે આ એ કીધું હવે કે હા કાકા ને તમે જોયા ના તો ખોટો બોલતા છે બાબા ખોટું તો તમે બોલો કેટલી મહેનત કરીને કાજુ બદામ વાવ્યા અને કાજુ બદામ ખાઈ ગયા આ તો ખાઈ ગયા તો ખાઈ ગયા આ તો તમારે કાજુ બદામ વાવી દેવા પડશે આ તો લાવો કાજુ બદામ અમે વાવી દેવી આ તો ઉભા રહ્યો મારો માણસ કાજુ બદામ લેવા ગયો છે આ તો કોઈ વાંધો નહીં તમારો માણસ કાજુ બદામ લઈને આવે ને એટલે અમે વાવી દેવી જો કાજુ બદામ આવી ગયા હાલો કાજુ બદામ આવી ગયા કાજુ બદામ વાવવા વયા દા હાલો એ હારું હેલો કોડાડી તો લેતા જાવ એ હારું બોલા દાદા એ તો હારું છું કે હા કાકાએ આપણને કીધું નકર આપણે તો કાજુ બદામના ઝાડવા થવાની વાટે રે જ ને આ તો હું હાલો તો હંતાઈને જોઈવી ઈવડાઈ કાજુ બદામ કેમ વાવે હા ઈ હાચું તારું હાય મમરા ભાઈ હા હાલો કાજુ બદામ વાવી દેવી કાજુ બદામ વાવવા આવ્યા છે ઈ તો કાજુ બદામ તો વાવવા જ પડશે ને જો મેં તો બે કાજુ બદામ વાવી દીધા તો હું ઈ તે બે બદામ વાવી દઉં ને કાજુ બદામ પણ એમ ઉગવાના હો તો ઉગ્યા તને બકુલભાઈ લો મેં તો 5 કાજુ બદામ વાવી દીધા તો હું 5 કાજુ બદામ વાવી દઉં આવડા તો ઉભા ઉભા કાજુ બદામ ખાય ઉભા રહો તો ભાગો ઉભા રહો તો ઉભા રહો તો કાજુ બદામ લઈને વી આવી ગયા ભલે ને ઉડાઈ વી આવી ગયા કાલ આપણે પાછા કાજુ બદામ વાવી દેહું
ના પા હવે કાજુ બદામ ન જ વાવવા કારેલા વાવવા છે